हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने तुम्हारा इकोनॉमिक्स फॉर बिजनेस डिसीजंस इनमें डिस्कस करता था अबाउट एफओबी प्राइसिंग। बराबर एफओबी प्राइसिंग वस्तु એવી છે કે જેના થ્રુ તમે એક ટ્રેડિંગ જે છે એ માર્કેટમાં વિથ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે છે એ પ્રાઇસ લઈ શકો છો। બરાબર તમારા કસ્ટમર્સ પાસેથી કે તમારા કન્ઝ્યુમર્સ પાસેથી, ફાઇન। અમે એના પછી જે છે તમને અલગ અલગ ત્રણ ટાઈપ્સ આપેલા છે, પર્સનલ પ્રાઇસ, નેશનલ એરિયા પ્રાઇસ અને કેશ ડિસ્કાઉન્ટ, ફાઇન। પર્સનલ પ્રાઇસ જે છે એ વેથી તમને આપેલું છે કે ભાઈ તમે કોઈ પણ પર્સન કે જે તમારા રિલેશનમાં છે, જે તમારા નજીક છે, એ પર્સન પાસેથી તમે અલગ પ્રાઇસીસ લ્યો છો અને બીજા લોકો પાસેથી અલગ પ્રાઇસીસ લ્યો છો। બરાબર, વિચ ઇઝ કમ્પ્લીટલી ઇન્ડિવિડ્યુઅલિસ્ટિક ઇન નેચર। પર્સનલ પ્રાઇસિંગ એટલે વસ્તુ કેવી થઈ ગઈ કે મારે ત્યાં દર વખતે જે કસ્ટમર વસ્તુ લેવા આવે છે એને હું કમ્પેરેટિવલી બીજા કસ્ટમર્સ કરતાં સસ્તું આપું છું। આ એક વસ્તુ। બીજી વસ્તુ, હું ડોક્ટર છું અને પુઅર પેશન્ટ જે છે એને એની પાસેથી ઓછા ભાવ લઈ અને એને ટ્રીટ કરું છું, અને જે રિચ પેશન્ટ છે એની પાસેથી વધારે પ્રાઇસ લઈને એને ટ્રીટમેન્ટ આપું છું, એને ટ્રીટ કરું છું। થર્ડ પાર્ટ છે કે તમે બેઝિકલી જે છે એ કોઈ એવા લોકો કે જે લોકોને એવું કહી શકાય કે અર્જન્સીની અંદર રિક્વાયરમેન્ટ છે કોઈ વસ્તુ, તો એની પાસેથી એ પર્સન પાસેથી તમે વધારે ચાર્જીસ લઈ શકો છો, બીજા કોઈ પર્સન કે જેને અર્જન્સી નથી એની પાસેથી ઊંચા ચાર્જીસ લઈ શકો છો, ફાઇન। સો પર્સનલ પ્રાઇસ ડિફરન્શિએશન એકચ્યુઅલી કન્ટેન સર્ટન કન્ડિશન્સ કે જેમાં તમે એવું પ્રાઇસ ડિફરન્શિએશન કરો છો કે જે દરેક લોકોને લાગુ પડતું નથી, પણ અમુક અમુક કેટેગરીના બાયસ લોકો માટે જ તમે આ વસ્તુ કરો છો, ફાઇન। તો પર્સનલ પ્રાઇસ ડિફરન્શિયલ્સ તમને એ વેથી આપેલું છે। સિક્સ નંબર, નેશનલ એરિયા પ્રાઇસ ડિફરન્શિયલ્સ। બરાબર, તમને એમ થાય નેશનલ એરિયામાં પ્રાઇસ ડિફરન્શિયલ્સ હોય? યસ। સી, વેનએવર યુ આર ગોઈંગ ટુ એનાલાઇઝ ફોરેન માર્કેટ એન્ડ ડોમેસ્ટિક માર્કેટ, યુ વિલ ફાઇન્ડ આઉટ દેટ ફોરેન માર્કેટ does have some of the other different charges than the domestic one, or domestic one has different charges than the foreign one, fine। No doubt eventually it will be equal, but still tamne significant difference hua hai banne vastu mein। Barabar kaam ke je vastu locally vechati hoy e je vastu ne jab tumhe international level upar le jao chho to it has become qualitative one and it has become luxury one, ફાઇન, અને પ્રાઇસ એ પ્રમાણે જ તમારી પાસેથી લેવામાં આવે છે। બરાબર, ઇફ યુ હેવ વિઝિટેડ સર્ટન આઉટલેટ્સ સચ એઝ એડિડાસ, ધેન વુડલેન્ડ, ધેન પર્ટિક્યુલરલી સ્કેચર્સ, ધેન એપ, સો યુ વિલ ફાઇન્ડ ઇટ આઉટ કે આ તમામ બ્રાન્ડ્સ જે છે એ વેધર ડોમેસ્ટિકલી ઓર એઝ નેશનલ ઇન્ટરનેશનલ ઓર ફોરેન વે દે આર ચાર્જિંગ ડિફરન્ટ પ્રાઇસીસ, વાય વી નીડ ઇટ, સુકામ આવસ્તુને કરવાની જરૂરિયાત પડે છે ડ્યુ ટુ ઇટ્સ લક્ઝરીનેસ। બરાબર, કારણ કે એ વસ્તુ લક્ઝરીની અંદર કન્સિડર થઈ ગઈ છે, એટલે તો શું કોમન વસ્તુમાં આવું નથી, કોમન વસ્તુમાં પણ થાય। તમે જે ખાખરાનું પેકેટ 30 રૂપિયાનું લ્યો છો એ બહારના દેશોની અંદર $1 કે £1 મળતું હોય છે, જેની કિંમત ઓલમોસ્ટ આપણા કરતાં જે છે એ ડબલ, મોર દેન ડબલ જે છે એ પ્રાઇસ થઈ જાય છે, ફાઇન। સો યસ, નેશનલ એરિયા પ્રાઇસ ડિફરન્શિએશન જે છે તમને બહુ કોમનલી જોવા મળશે ઇફ યુ હેવ ક્લોઝલી એનાલાઇઝ ઇટ। સેવન્થ, તમને આપેલું છે કેશ ડિસ્કાઉન્ટ્સ। બરાબર, ઘણી બધી વખત જે છે એ ઇમ્પોર્ટન્સ છે ને એ ક્વોન્ટિટી, ક્વોલિટી, લોકેશન કે નીડ કે યુઝનું હોતું નથી, ઇમ્પોર્ટન્સ કઈ વસ્તુનું છે તો કે તમે જ્યારે કોઈ વસ્તુને બાય કરવા જાઓ છો ઇમિડિયેટલી એ વસ્તુના પૈસા તમે આપી દો છો કે નહીં, ઇમ્પોર્ટન્સ એ વસ્તુનું હોય છે। બરાબર, કારણ એનું એકમાત્ર એટલું જ છે કે આ કેશ ડિસ્કાઉન્ટ જે છે એ તમને બહુ બેઝિક એવા વેની અંદર તમારી ઇમિડિયેટ
ઇંગ્લિશ માટે આપવામાં આવે છે. તમે તરત અંતર કિંમત ચૂકતે કરી દો છો એટલે તમને ઇંગ્લિશનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તમે તાત્કાલિક નથી આપતા, તમે ક્રેડિટ ઉપર લઈ જાઓ છો માલ, અને પછી એ પર્સનને તમે એક બે મહિના પછી પૈસા આપો છો તો પછી તમને એમાં કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે? આ તો ઇમિડિયેટ કેશ રહે છે, એના માટેનું જ ડિસ્કાઉન્ટ છે. દેટ્સ ઇટ. ફાઇન, સો યસ, કેશ ડિસ્કાઉન્ટ વિલ બી ધી પાર્ટ ઓફ દેટ પર્ટિક્યુલર. ફાઇન, સો એક વસ્તુ તમને કીધેલી છે કે કેશ ડિસ્કાઉન્ટ એવી રીતે જે છે પે કરવાનું આવે છે. નોર્મલ કેસીસની અંદર પણ તમે જોયેલું હશે કે આમ જ પે થાય છે. અને લાસ્ટ પાર્ટમાં તમને આપેલા છે બેનિફિટ્સ ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. કઈ કઈ જગ્યાએ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનનો તમને બેનિફિટ થાય છે? બરાબર, તો અત્યાર સુધી તમે જેટલા પણ પ્રાઇસ ડિફરન્શિએશન જોયા એ દરેક જગ્યાએ કંઈક ને કંઈક એવી વસ્તુ હતી કે જે તમારા બેનિફિટ માટે હતી. બરાબર, ફર્સ્ટ તમે કહે છે ઇન કેસ ઓફ ક્લોક ટાઈમ પ્રાઇસ ડિફરન્શિયલ્સ. ક્લોક ટાઈમ પ્રાઇસ ડિફરન્શિયલ્સની અંદર ઓબ્વિયસલી તમે 24 આવર્સ જે છે એમાંથી 12 આવર્સના બે સ્લોટ પાડો છો અને એ 12 કલાકોના સ્લોટ જે છે એ પ્રમાણે તમે પ્રાઇસ નક્કી કરો છો. તો ક્લોક વાઇઝ તમને જ્યારે જ્યારે ઇનસેસિટી ડિફરન્શિએટેડ થાય છે એ બધી વસ્તુના તમને ડિફરન્ટ ડિફરન્ટ બેનિફિટ્સ મળે છે. ફાઇન, સો ક્લોક ટાઈમ ડિફરન્શિયલ વસ્તુ એવી છે કે જેના થ્રુ તમે માર્કેટમાંથી બેનિફિટ્સ જે છે એ અવેલ કરી શકો છો. બરાબર, બેનિફિટ્સ અવેલ કરવા હોય તો તમારે આવી જે છે એ વે અપનાવો. ઇન કેસ ઓફ ડિફરન્ટ યુઝ, જ્યારે જ્યારે ડિફરન્ટ યુઝ હશે ત્યારે જ તમને આ વસ્તુમાં બેનિફિટ મળશે. ઇફ દરેક લોકો માટે એ વસ્તુની યુટિલિટી સેમ જ હશે, દરેક લોકોને સેમ જ પર્સપેક્ટિવ થ્રુ યુઝ કરી શકતા હશે તો પછી તમને કોઈ બેનિફિટ મળવા પાત્ર નથી. બીજી એક વસ્તુ, હું સર્વિસીસને વેઇટ કરવા માટે કેપેબલ છું, હું ગુડ્સનો વેઇટ કરવા માટે કેપેબલ છું, ઇટ મીન્સ યુ આર ઓલરેડી આઉટ, તો તમને કોઈ બેનિફિટ મળવાનું નથી. સેકન્ડ પાર્ટ, થર્ડ પાર્ટ તમને કીધું છે ઇન કેસ ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ ડિસ્કાઉન્ટ. ડિસ્ટ્રીબ્યુટરનો ડિસ્કાઉન્ટ જે છે એ તમારા માટે તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન જ છે કે તમે જેટલું ચાર્જો સેલિંગ કરશો બરાબર કે પછી કેવા સ્ટેજે તમે ઓપરેટ થાવ છો એના ઉપરથી તમને ડિસ્કાઉન્ટ મળે છે. બરાબર, તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનનો ઘણો બધો બેનિફિટ જે છે એ લોકો લઈ જતા હોય છે બાય હોલ્ડિંગ એની કાઇન્ડ ઓફ ટ્રેડિંગ સ્ટેટસ. રિટેલર, હોલસેલર, ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, એજન્ટ્સ, યુ કેન બી એની ઓફ ધેમ. ફાઇન, આગળ તમને કીધું છે ઇન એફઓબી પ્રાઇઝિંગ. યસ, ફ્રી ઓન બોર્ડ પ્રાઇસ, પણ આવું ત્યારે જ તમે કરી શકો છો કે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ એકદમ ઓછી હોય અને તમે બાયર્સ લોકોને એ વસ્તુનો બેનિફિટ અવેલ કરાવવા માંગતા હોય કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછી છે, યુ કેન અવેલ સર્ટેન બેનિફિટ્સ. Then and then only it will be possible for you to discriminate price according to free on board pricing. Fine. And at last, dual pricing. તમે બંને વસ્તુનો બેનિફિટ લઈ શકો છો. તમારો વેલફેર પર્પઝ પણ જે છે એ ડિલિવર થઈ જાય છે માર્કેટમાં અને તમારું ટેક્સનો બરાબર ટેક્સ રેવન્યુ પણ તમને જનરેટ થઈ જાય છે. કારણ એનું એકમાત્ર એટલું જ છે કે ટેક્સ રેવન્યુ જનરેટ કરવાની હોય કે પછી તમારે વેલફેરનું કામ કરવાનું, યુ વિલ નીડ મની. ફાઇન, અને ડ્યુઅલ પ્રાઇઝિંગ હોય તો તમે જે છે એ માર્કેટની સારી રીતે એટલે કે ઇક્વલી સાચવી શકો અને તમે તમારા ટ્રેડ આસ્પેક્ટ્સને ઇક્વલી સાચવી શકો એઝ અ ગવર્મેન્ટ. ફાઇન, સો ધીસ ઇઝ ધી બેસ્ટ થિંગ ધેટ વી કેન ફોકસ ઓન. હિયર વી આર એન્ડિંગ આર યુનિટ નંબર 3. ફાઇન, જેનું નામ છે બેઝિકલી પ્રાઇઝ ડિફરન્શિએશન ઓર પ્રાઇઝ ડિસ્ક્રિમિનેશન. ફાઇન, કમિંગ સેશનની અંદર આપણે 4th યુનિટ જે છે એ ડિસ્કસ કરશું, વિચ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન બજેટિંગ આસ્પેક્ટ, જેને આપણે કેપિટલ બજેટિંગ કહી શકીએ, જેમાં તમે કેપિટલના અલગ અલગ ફોર્મ્સ કરશો, કેવી રીતે ફંડ રેઈઝ થઈ શકે એ પણ સ્ટડી કરશું અને ક્યારેક કેપિટલ તમને રિટર્ન આપી શકે એમ છે, કેવી કેવી ટેકનિક છે કે જેના પર તમે કેપિટલ બજેટિંગ કરી શકો. ફાઇન, સો પર્ટિક્યુલર આ સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.